मित्रों धोरण 12 प्रकरण 2 द्रावणों एनो आ पांचमो भाग छे। आपणे अगाउ द्राव्य पदार्थ कया द्रावक में द्राव्य थाय अथवा एनी द्राव्यताना जे परिबळो छे एमा अगाउ आपणे एवुं जोई गया के सेना ऊपर आधार राखे, तो पहलू छे द्राव्यनो स्वभाव अथवा गुणधर्म, बीजू छे द्रावकनो स्वभाव अथवा एनो गुणधर्म, त्रीजू छे जो वायुरूप पदार्थ होय तो तेनू दबाण, અને ચોથું છે તાપમાન। આ ચાર પરિબળો દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ કેટલા પ્રમાણમાં ઓગળે એ નક્કી કરવા માટે મહત્વનું છે। અહીં આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાના સંદર્ભમાં વિચારીએ તો ઓક્સિજન વાયુ છે એ પાણીની અંદર, એટલે કે એક લીટર પાણીમાં માત્ર 8.915 મિલીગ્રામ જેટલો જ ઓગળેલો હોય છે, જ્યારે HCl છે એ ઘણા બધા પ્રમાણમાં પાણીમાં ઓગળી શકે છે। આનો અર્થ એવો થયો કે ઓક્સિજનનો ગુણધર્મ અને HClના ગુણધર્મમાં તફાવત છે। આપણે સમજી શકીએ છીએ કે ઓક્સિજન અધ્રુવીય છે, જ્યારે HCl એ ધ્રુવીય છે, અને પાણી પણ ધ્રુવીય છે, એટલે HCl વધારે સારા એવા પ્રમાણમાં પાણીમાં ઓગળી જાય છે। હવે આપણે દબાણના સંદર્ભમાં વાત કરીએ કે આ એક દ્રાવક છે અને એ જે દ્રાવક છે એ દ્રાવક તરીકે આપણે પાણી પણ લઈ શકીએ અથવા કોઈ પણ એક પ્રવાહી દ્રાવક, અને અહીંયા આ વાયુરૂપ દ્રાવ્ય બતાવું છું। હવે શરૂઆતમાં જ્યારે આપણે દ્રાવક અને દ્રાવ્ય, દ્રાવક પ્રવાહી સ્વરૂપ છે, દ્રાવ્ય વાયુરૂપ છે, આ બંનેને એકબીજાના સંપર્કમાં લાવીએ તો શું થશે, આ દ્રાવ્યરૂપ દ્રાવ્ય જે વાયુના કણો છે એ આ પ્રવાહીની સપાટી પર અથડાશે, અને પ્રવાહીની સપાટી પર અથડાય અને એ પ્રવાહીમાં પ્રવાહીનો એટલે કે દ્રાવકનો ભાગ બની જાય। જો એ દ્રાવકની અંદર એન્ટર થઈ જાય, અંદર દાખલ થાય, તો હવે એ દ્રાવણમાં રૂપાંતર પામશે। જે દ્રાવણની અંદર હવે દ્રાવ્યના કણ છે, એ દ્રાવ્યના કણો પણ સપાટી ઉપર કોઈ અથડામણ અનુભવે ત્યારે એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામશે। આમ વાયુ અવસ્થામાંથી દ્રાવણમાં જવું અને દ્રાવણમાંથી વાયુરૂપ ઘટક વાયુ સ્વરૂપમાં ફરી પાછો પરિવર્તન પામવાની જે ક્રિયા છે, અહીંયા સંતુલન સ્થપાય છે, એક પ્રકારનું અહીં સંતુલન સ્થપાશે। હવે સંતુલન સ્થપાઈ ગયું એનો મતલબ એ થયો કે હવે આ દ્રાવણની અંદર વધુ વાયુરૂપ દ્રાવ્ય પદાર્થ ઓગળી શકે એમ નથી। હવે આપણે દબાણ વધારીએ એટલે અહીંયા આપણે W1 દળ લગાડ્યું હતું, એટલે એનાથી જે દબાણ ઉત્પન્ન થયું એના બદલે અહીંયા W1, W2, W3 દ્વારા આપણે એવું બતાવવા માંગીએ છીએ કે આપણે દબાણ વધારી દીધું છે।
वायु ऊपर दबाण वधारो एटले स्वाभाविक छे के एना कदमां घटाड़ो थशे। सफेद रंग थी जे हूँ बताऊँ छू ए अत्यारे मात्र द्रावकना ज प्रवाही द्रावकना ज कण छे, अने पीड़ा कलर थी जे बताव्या छे ए द्रव्यना कण छे जे वायुरूप अवस्थामां छे। हवे अहीं आपणे दबाण वधार्युं एना परिणाम स्वरूप अहीं अथडामणनी संख्या एटली बधी वधशे, सपाटी ऊपर पण अथडामणनी संख्या एटली बधी वधी जशे के आ बधा द्रव्यना अणुओ छे ए अंदर द्रावणना भागरूप बनी जशे, એટલે કે એની સાંદ્રતામાં વધારો થશે। આ રીતે અહીં પ્રથમ જે પરિસ્થિતિ હતી એના કરતાં આ બીજી પરિસ્થિતિ કે જ્યારે દબાણ વધારીએ છીએ તો ત્યારે દ્રાવણમાં, હવે આ દ્રાવણ બની ગયું, તો દ્રાવણમાં આ જે વાયુરૂપ દ્રાવ્ય છે પીળા કલરથી જે બતાવ્યો છે અહીંયા, એનું જથ્થો વધે છે, કારણ કે આપણે બહારથી દબાણ વધાર્યું છે। આના ઉપરથી હેનરીનો જે અભ્યાસ છે એ હેનરીનો અભ્યાસ એમ કહે છે કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। એટલે એનો મતલબ એ થયો કે તમે પ્રવાહી કોઈ દ્રાવક છે એની ઉપર વાયુરૂપ દ્રાવ્ય પદાર્થ છે અને તમે જેટલું દબાણ વધારતા જાઓ એટલી એની પ્રવાહીમાં દ્રાવ્યતા વધતી જાય છે। લગભગ એ જ સમયના ગાળામાં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એના પોતાના સ્વતંત્ર અભ્યાસ દ્વારા પણ કંઈક એવું જ કહેવાનો પ્રયત્ન કર્યો કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે, એટલે કે આંશિક દબાણ વધારો તો દ્રાવ્યતા વધશે। એટલે આ જે વાત છે હેનરીની એને હવે આપણે આ રીતે જાણીએ છીએ કે બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ, બાષ્પકલા એટલે અહીંયા આ ઉપરનો જથ્થો, ઉપરનો ભાગ કે જે વાયુ સ્વરૂપ છે, અને એનું તમે જેટલું દબાણ વધારો એટલું શું થશે, તો દ્રાવણમાંના વાયુના મોલ અંશ, અહીંયા જે સાંદ્રતા છે એ સાંદ્રતા આપણે હવે સેના તરીકે લઈએ છીએ, મોલ અંશ સ્વરૂપે, તો મોલ અંશના સમપ્રમાણમાં હોય છે। એટલે કહેવાનો મતલબ કે વાયુરૂપ પદાર્થનું જેટલું તમે દબાણ વધારશો એટલું એ વાયુરૂપ પદાર્થનું દ્રાવણમાં મોલ અંશ વધશે, એટલે કે પી પ્રપોઝનલ ટુ એક્સ। પી એ શું છે, પેલા વાયુરૂપ પદાર્થનું આંશિક દબાણ, અને એક્સ એ એનો મોલ અંશ છે ક્યાં, દ્રાવણમાં। હવે આ બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવા માટે પી ઇઝ ઇક્વલ ટુ કે એચ ઇન્ટુ એક્સ થશે, એટલે કે કોઈ અચળાંક લેવો પડે ને તો એ અચળાંક આપણે કે ને બદલે કે એચ લખ્યો। એચ કેમ લખ્યો, હેનરીના નામ પરથી એચ, એટલે તરત સ્પષ્ટ કહી શકાય કે કે એચ એટલે શું, તો કે હેનરીનો અચળાંક। એટલે હવે અહીં આ એચસીએલ વાયુના સંદર્ભમાં આ ગ્રાફ દ્વારા આપણે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ, તો એચસીએલ વાયુનું આંશિક દબાણ જે છે એ એક એક્સિસ પર લઈએ અને બીજા એક્સિસ ઉપર એની દ્રાવ્યતા એટલે કે મોલ અંશ લઈએ, તો ગ્રાફ આપણને આમ સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળે છે। આનો મતલબ શું થયો કે તમે દબાણ વધારો છો તો દ્રાવ્ય પદાર્થના મોલ અંશ દ્રાવણમાં વધતા જાય છે,
आ जे ग्राफ छे ए धन ढाळ दर्शावतो ग्राफ कहेवाय। केवो ग्राफ? धन ढाळ दर्शावतो ग्राफ। अने आ जे एटले कहेवानो मतलब के आ इन्क्रीज थाय छे, वधारो थाय छे, वधारो बतावे छे। अने एनी अंदर ग्राफ उपरथी एटले प्रायोगिक रीते जो ग्राफ प्रयोगों करीने जे अवलोकन मळे एना उपरथी ग्राफ दोरीए अने एमां जो आपणे ढाळ शोधीए तो आ जे वेल्यू छे ए बी वेल्यू एस एनी आवशे, तो आने अनुरूप जे दबाण छे तेनी बराबर, अने आ बी सी वेल्यू छे ए અહીંયા મોલ અંશની વેલ્યુ આવે એટલે કે પી અપોન એક્સ। એટલે એમ કહી શકાય કે આ ગ્રાફનો જે ઢાળ આવે ને એ હેનરી અચળાંકની કિંમત કહેવાશે। હવે આ હેનરી અચળાંકનું મહત્વ શું છે, કેમ આપણે હેનરી અચળાંકને જાણવો જોઈએ, સમજવો જોઈએ, તો એના માટે અહીં આપણે એક ટેબલ દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા જુદા જુદા વાયુઓ લીધા છે, હિલિયમ વાયુ છે, તાપમાન 293 કેલ્વિન હોય તો ત્યારે એનો કેએચ વેલ્યુ 144.97 કિલોબાર છે। એ જ રીતે હાઇડ્રોજન માટે 293 કેલ્વિન તાપમાને કેએચ વેલ્યુ છે 69.16, અને નાઇટ્રોજન વાયુની વેલ્યુ છે 293 કેલ્વિન તાપમાને 76.48। હવે આના ઉપરથી તમે સમજી શકો કે તાપમાન તો સરખું છે, આપણે પેલા ચાર ફેક્ટરની વાત કરેલી, આ ચાર ફેક્ટરની અંદર ફરી રિપીટ કરું છું, એક દ્રાવ્યનો સ્વભાવ, બીજું દ્રાવકનો સ્વભાવ, ત્રીજું દબાણ અને ચોથું તાપમાન। તો જુઓ, આપણે એક જ દ્રાવ્ય લઈએ છીએ, પાણી લીધું, તો પાણી તો આ બધા માટે કેવો પદાર્થ છે? ધ્રુવીય જ છે, પણ હિલિયમ અધ્રુવીય, હાઇડ્રોજન અધ્રુવીય, નાઇટ્રોજન અધ્રુવીય, તો આ વાયુ બધા જ વાયુરૂપ જે અહીંયા આપણે ત્રણ અત્યારે વાત કરીએ છીએ એ બધાના સ્વભાવ તો લગભગ સરખા જ થઈ ગયા, તાપમાન એક જ છે, છતાં આ કેએચ વેલ્યુમાં વેરિએશન છે। એ બતાવે છે કે હજુ આમના કદ એ પણ અહીં મહત્ત્વના છે, વાન્ડરવાલ્સ ઇફેક્ટ વગેરે આમાં લાગતું હોય, પણ છતાં આ કેએચ વેલ્યુ જે છે એ જુદી જુદી છે। હવે એક જ સરખા વાયુ માટે જોઈએ આપણે કે ભાઈ નાઇટ્રોજન માટે, તો નાઇટ્રોજનનું 293 કેલ્વિન તાપમાન હોય ત્યારે કેએચ વેલ્યુ 76.48, અને તાપમાન જ્યારે 303 કેલ્વિન હોય ત્યારે કેએચ વેલ્યુ 88.84 છે। મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખો કે જો કેએચ મૂલ્ય વધારે હોય તો એ વાયુરૂપ પદાર્થની દ્રાવ્યતા ઓછી હોય, કેએચ નું મૂલ્ય વધારે તો દ્રાવ્યતા ઓછી, આ ખાસ મગજમાં ફિટ કરવાની વાત છે। કારણ જુઓ તો અહીં આ 293 અને 303 કેલ્વિન છે, અહીંયા 76.48, અહીંયા 88.84, એનો મતલબ કે નીચા તાપમાને નાઇટ્રોજન વાયુ પાણીમાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય થાય, જ્યારે ઊંચા તાપમાને કેએચનું મૂલ્ય વધારે છે એટલે એની દ્રાવ્યતા ઓછી હોય। બીજી વાત છે, એવું જ ઓક્સિજનમાં પણ જોઈ લઈએ, ઓક્સિજનમાં
293 કેલ્વિન તાપમાને એની KH વેલ્યુ છે 34.86, જ્યારે 303 કેલ્વિન તાપમાને 46.82. તો અહીં ફરી પાછું નીચા તાપમાને KHનું મૂલ્ય ઓછું છે, એટલે કે દ્રાવ્યતા વધારે છે, એટલે તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે. અને અહીંયા તમે જોઈ શકો કોની દ્રાવ્યતા સૌથી વધારે હશે, હિલિયમ, હાઇડ્રોજન અને નાઇટ્રોજનમાં. તો મિત્રો, હાઇડ્રોજનની દ્રાવ્યતા નાઇટ્રોજન કરતાં અને હિલિયમ કરતાં વધારે હશે, અને હિલિયમની દ્રાવ્યતા આ ત્રણમાં સૌથી ઓછી હશે. હવે આપણે હેનરીના નિયમની ઉપયોગિતા, એટલે કે એની એપ્લિકેશન્સ, અનુપ્રયોગો શું છે, તો હળવા પીણા બનાવવા માટે, સોફ્ટ ડ્રિંક્સ જેને કહેવાય છે, સોફ્ટ ડ્રિંક્સ તમે જાણો છો બરાબર, તો લીમકા છે, થમ્સઅપ છે, પેપ્સી છે, આવા બધા જે કોલ્ડ ડ્રિંક્સ છે એ બધાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરેલો હોય. સોડા વોટરમાં પણ ઘણા એમ કે સ્ટ્રોંગ સોડા, ઘણા એમ કે લાઇટ સોડા, તો એ સ્ટ્રોંગ કેમ, કંઈ નથી, એમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરેલો છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે પસાર કરવો હોય તો સ્વાભાવિક છે કે એને ખુલ્લું નહીં રાખી શકાય, એટલે એને ખૂબ એર ટાઈટ પેક કરવામાં આવે છે કે જેથી અંદર ઓગાળેલો કાર્બન ડાયોક્સાઇડ બહાર ન નીકળી જાય. મિત્રો, તમે સોડા વોટર બનાવતા, ઇન્સ્ટન્ટ સોડા બનાવતા હોય, એ લોકોને જોયા હોય તો એના અંદર બોટલમાં એ પાણી ભરે, પછી અંદર મશીનમાં મૂકીને એને ગોળ ગોળ ફેરવે, તો સાથે ત્યાં એની પાસે કાર્બન ડાયોક્સાઇડનો બોટલ હોય છે, અને એ કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં ઇન્સ્ટન્ટલી એ પાસ કરે છે, અને જેટલું એ વધારે ગુમાવે, જેટલું વધારે પ્રેશર આપે, એટલું અંદર કાર્બન ડાયોક્સાઇડનો માત્રા વધે. તો આ કાર્બન ડાયોક્સાઇડ તમે એ પણ જોયું હશે કે ઘણી વખત આવી કોલ્ડ ડ્રિંક્સની દુકાન પાસે બોટલ મૂકેલી હોય ને અચાનક અવાજ સાથે ફૂટે છે, કેમ, તો વાતાવરણના ટેમ્પરેચરથી પણ ઘણી વખત અંદર રહેલો વાયુ જે પ્રવાહી અવસ્થામાં છે એ વાયુ અવસ્થામાં કન્વર્ટ થાય અને એ કાચ ઉપર પ્રેશર વધારી દે તો ફાટી જાય. હવે તમે સ્કુબા ડાઇવ આવું જોયું હશે. સ્કુબા ડાઇવ એટલે દરિયાની અંદર માસ્ક ને કપડાં ને એવું એના પહેરીને દરિયાઈ સૃષ્ટિનો અભ્યાસ કરવા તેને અથવા એને જોવા માટે આ સ્કુબા ડાઇવ કરવામાં આવે છે. અને પહેલાંના સમયમાં અંદર ઊંડાણ માટે, ઊંડાણમાં જાય તો ત્યારે બ્રીધિંગ માટે ઓક્સિજન નાઇટ્રોજનનું મિશ્રણ લઈ જતા પાછળ પીઠ ઉપર એના સિલિન્ડર બાંધીને. હવે એ નીચે જાય ત્યારે તો શું થાય કે ટેમ્પરેચર ઓછું હોય, બ્રીધિંગ પ્રોસેસ નોર્મલ થતી હોય, પણ જ્યારે ઉપર આવે અને જો ઝડપથી ઉપર આવે ત્યારે એ સ્કુબા ડાઇવરના શરીર ઉપર પ્રેશર જે છે એ એકદમ ઝડપથી ઘટતું જતું હોય, એના પરિણામે એના બ્લડની અંદર પણ જે આ વાયુઓ છે જે ઓગળેલા સ્વરૂપે હોય, આપણે પણ શ્વાસ લઈએ છીએ તો એ ઓક્સિજન નાઇટ્રોજન આપણા ફેફસા દ્વારા લોહીમાં ઓગળીને જાય છે, તો એ ઓગળેલા વાયુઓ જે પ્રવાહી અવસ્થામાં છે તે અચાનક વાયુ અવસ્થામાં કન્વર્ટ થઈ જાય, અને વાયુ અવસ્થામાં કન્વર્ટ થઈ જાય તો વચ્ચે આપણી રુધિરવાહિનીઓમાં વાયુ, બ્લડ વાયુ આવી રીતના બેન્ડ્સ રચાય છે, અને આ બેન્ડ્સ રચાય તો શરીરની અંદર ખૂબ પીડા થતી હોય છે, ક્યારેક એ જીવલેણ પણ બનતું હોય છે. એટલે હાલમાં આ સ્કુબા ડાઇવરો 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજનનું મિશ્રણ લઈ જાય છે કે જેથી
આ રીતે જે બેન્ડ્સ રચાવવાની જે ઘટના છે એનાથી બચી શકાય. તમે એ પણ જોયું હશે કે ઊંચી હાઈટ ઉપર એટલે પહાડ પર્વતો પર્વતારોહકો જે હોય એ પહાડ ઉપર ઊંચાઈ ઉપર જાય, જો તમે કોઈક રોહતાંગ કે લેહ લદ્દાખ કે એના કોઈ વિસ્તાર પર ગયા હોવ, ગેંગટોક ગયા હોવ, બરાબર, તો આ બધા વિસ્તારોમાં જ્યાં હાઈટ ઉપર તમે જાઓ છો ત્યાં આપણે કહીએ છીએ કે હવા પાતળી છે. હવા પાતળી છે નો મતલબ ત્યાં હવાનું દબાણ ઓછું છે, ઓક્સિજનનું દબાણ ઓછું છે, પરિણામ સ્વરૂપ એનું બ્લડમાં ઓગળવાની ક્રિયા ઓક્સિજન ઓછા પ્રમાણમાં થાય, અને એટલે કે બ્લડમાં ઓક્સિજન ઓછો હોય, અને બ્લડમાં ઓક્સિજન ઓછો હોય એટલે આપણી મગજની જે પેશીઓ છે એને પણ ઓક્સિજન ઓછા પ્રમાણમાં મળે, એના લીધે એનોક્સિયાનો પ્રોબ્લેમ થાય છે. આમાં પર્વતારોહકો કેટલીક વખત આ બધું ભૂલી જતા હોય છે, કંઈ સમજાતું નથી ત્યાંનું વાતાવરણ, કારણ કે મગજના ટીસ્યુને પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જોઈએ. બીજી એક છેલ્લી વાત છે કે દરિયાની અંદર, સમુદ્રની અંદર, સમુદ્રની સપાટી પર, ધારો કે આ સમુદ્રની સપાટી છે બરાબર, તો નીચી અને એકદમ નીચે, તો જ્યાં એકદમ નીચી સપાટી હોય ને ત્યાં ટેમ્પરેચર ઓછું હોય, ટેમ્પરેચર ઓછું હોય, અહીંયા ટેમ્પરેચર વધારે હોય. તો જ્યાં નીચું ટેમ્પરેચર હોય ને ત્યાં ઓક્સિજન હવામાનનો વધારે ઓગળેલો હોય, અને ઊંચા ટેમ્પરેચરવાળામાં ઓક્સિજન ઓછો ઓગળેલો હોય. એટલે સમુદ્રના જે જળચર પ્રાણીઓ છે એ મોટે ભાગે શું કરે, નીચે ઠંડા પાણીમાં એ જતા રહે કે જ્યાંથી એને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળી શકે. તો આજે આપણે આ હેનરીના નિયમ વિશે ભણ્યા. થેન્ક યુ.